નમસ્કાર મિત્રો જય હિન્દ આજે આપણે વાત કરવાના છીએ આર માહિતી મેળવવાનો અધિકાર અરજી કઈ રીતે લખી શકાય અને કઈ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે અરજી કોને કરવી ફી કઈ રીતે તમે ભરી શકો છો તેની સરળ સમજૂતીમાં સમજીશું વિડીયો અંત તકો જોતા રહેજો જેથી તમને સંપૂર્ણ ખ્યાલ આવી જાય જો તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને અવનવી માહિતી મળી રહે તો શરૂઆત કરીએ હવે હવે જોઈશું મિત્રો કે કયા પ્રકારનો નમૂનો હોય છે સૌ પ્રથમ આપણે નમૂનો સમજી લઈશું અને નમૂનો હું નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં મૂકી દઈશ એ નમૂનો તમે ડાઉનલોડ કરી અને ભરી શકો છો આ નમૂનામાં જ તમારે અરજી કરવાની રહેશે કોઈ પણ સાદા તમે કરી શકશો તો લગભગ એ લોકો નકારી શકે છે તો તમને આ નમૂનામાં જ કરવા એક સલાહ આપવામાં આવે છે માહિતી મેળવવા માટેની અરજીનો નમૂનો નમૂનો ક કહેવાય છે તેને અહીં તમારે લખવાનું રહેશે જેને પણ તમે કરવા માગો છો જાહેર માહિતી અધિકારી તમે જે વિભાગમાં અરજી કરવા માગતા હો તે વિભાગનું તમારે અહીં નામ સરનામું લખવાનું રહેશે લગભગ જે તે કચેરીના જે કાર્યાલય અધિક્ષક હોય છે ઓએસ હોય છે એ જાહેર માહિતી અધિકારી હોય છે અને એના ઉપલી અધિકારી હોય છે એ અપીલ અધિકારી હોય છે એટલે તમારે સૌપ્રથમ માહિતી અધિકારીને લખવાનું રહેશે દાખલા તરીકે તમે જો ગ્રામ પંચાયતની અંદર કરવા માંગતા હો તો તલાટી કામ મંત્રી જાહેર માહિતી અધિકારી બની જશે કોઈ કોઈપણ રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે તેની અંદર તમે જો કરવા માગતા હો તો જે તે કચેરીના જે નાયબ મામલદાર છે એ જાહેર માહિતી અધિકારી બને છે તો એ રીતે તમારે જાહેર માહિતી અધિકારીનું નામ સરનામું લખવાનું રહેશે પછી તમારું અરજદારનું નામ તેનું સરનામું લખવાનું રહેશે અહીં તમારે માહિતી ટૂંકમાં લખવાની રહેશે માહિતીનો સમયગાળો તે તમારે લખવાનો રહેશે હવે ઘણા બધા મિત્રોનો પ્રશ્ન એ હોય છે કે માહિતી તો અમારી ખૂબ લાંબી છે તો કઈ રીતે તો તમે એક બીજું પેજ લઈ અને આ જે છે ફોર્મની પાછળ તમે ચોંટાડી શકો છો અને એક જે કોરું પેજ છે જે એ પેજની અંદર માહિતી તમે લખી અને સાથે ચોંટાડી શકો છો જો આ અહીં નાનું પડતું હોય તો પછી તમારે અહીં લખવાનું રહેશે કે પૈસા તમે કઈ રીતે ભર્યા છે હવે પૈસા તમારે ત્રણ રીતે ભરી શકાય છે પ્રથમ રીતે જાણી લઈએ કે જે તે ઓફિસની ઓફિસમાં જઈએ અને તમે રૂબરૂમો પૈસા ભરી શકો છો પૈસા છે વીસ રૂપિયા જો ગુજરાત સરકારમાં તમે અરજી જે છે એ અરજી કરવા માંગતા હો તો તમારે વીસ રૂપિયા ભરવાના રહેશે જ્યારે ભારત સરકારમાં એ દસ રૂપિયા છે તો ગુજરાતમાં જો તમે અરજી કરવા માંગતા હો ગુજરાતની માહિતી માટે ગુજરાત સરકાર તરફે તો તમારે વીસ રૂપિયા ભરવાના રહેશે તો તમે ત્રણ રીતે ભરી શકો છો એક તો જે તે ઓફિસમાં રૂબરૂમાં જે તમે પાવતી ફળાવી શકો છો બીજું કે તમે ભારતીય જે પોસ્ટ ઓર્ડર પોસ્ટલ ઓર્ડર હોય છે ડિમાન્ડ ડ્રાફ્ટ કે પે ઓર્ડર દ્વારા તમે એ ભરી શકો છો અને ત્રીજી વસ્તુ કે તમે જે ફી જે છે કોર્ટ જે ફી કહેવાય છે તમે જે સ્ટેમ્પ કોર્ટ ફી સ્ટેમ્પ ફી જ્યુડિશિયલ સ્ટેમ્પ તમે એ તમે તે વીસ રૂપિયાનો લઈ અને તમે તેની ઉપર ચોંટાડી અને અરજી કરી શકો છો તો આ ફી ભરવાના ત્રણ માધ્યમ થયા તમને તમારે એ લખવાનું રહેશે કે તમે કઈ રીતે ફી ભરી છે બીજું કે તમે અહીં તમારે ટીક કરવાનું રહેશે કે ભાઈ મેં કઈ રીતે ફી ભરી છે પછી તમારે અહીં સંપૂર્ણ રીતે કે ભાઈ હું બીપીએલ જો તમે બીજું કે મિત્રો જે બીપીએલ કાર્ડ છે એમને કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી તો તેમને તેની જે છે નકલ જોડવાની રહેશે બીપીએલ જે છે તેની અને અહીં લખવાનું રહેશે કે ભાઈ હું આ તારીખથી એક ગરીબ રેખા હેઠળનો કુટુંબનો છું અને તેની પ્રમાણિત નકલ તમારે જોડવાની રહેશે પછી શું કરવાનું રહેશે પછી તમારું સ્થળ અને તારીખ લખવાની રહેશે અરજદારની સહી તમારું સંપૂર્ણ સરનામું લખવાનું રહેશે હવે બીજું કે મિત્રો તમારે જો તમે બીપીએલ કાર્ડના હો તો તમારે એ જોડવાનું રહેશે અન્યથા કોઈપણ પ્રકારનું તમારે જોડવાનું રહેશે નહીં પરંતુ તમે તમારા જે છે તમારું કોઈપણ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ એ જોડવું હિતાવ છે કારણ કે ઘણી વખત એ ના હોવાથી તમને એ માહિતી પૂરી આમ તો પાડી જ શકે છે પણ તમે જોડશો તો ખૂબ સારું હિતાવહ રહેશે એટલે તમે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પણ તેની સાથે જોડી શકો છો લગભગ તમને ખ્યાલ આવી જ ગયો હશે કે કઈ રીતે તમારે અરજી કરવાની રહેશે બસ આ જ નમૂનો છે આ જ નમૂનામાં તમે અરજી કરી શકો છો બીજી મારે તમને એ વિનંતી છે કે કોઈપણ કચેરીમાં તમે ફક્ત સામેવાળી વ્યક્તિને હેરાન કરવા માટે અરજી ના કરતા કારણ કે આ કાયદો છે ફક્તને તમને એક માહિતી મેળવવા માટેનો કાયદો છે કોઈને હેરાન કરવા માટે નહીં જો જો તમે કોઈને હેરાન કરવા માંગતા હો તો તમારે આ જે છે એ અરજી કરવી એ ના જોઈએ કારણ કે તમે જો ખોટી અરજી કરશો તો સરકારનો પણ સમય વેડફશે તમારો પણ સમય વેડફાશે તો એક અરજ છે કે તમે ફક્ત તમારી જે સાચી માહિતી છે એ મેળવવા માટે અરજી કરો કોઈને હેરાન કરવા માટે કે બદલો લેવાની ભાવનાથી તમે અરજી ક્યારે કરશો ઓ નહીં થેન્ક યુ આ બરાબર જય હિન્દ જય ભારત અને જય ગુજરાત અન્ય કોઈ બાબતે પ્રશ્ન હોય તો ચોક્કસ કોમેન્ટ કરી શકો છો બીજું કે તમને જો ત્રીસ દિવસની અંદર માહિતી ના મળે તો તમે અપીલ સત્તા અધિકારીને તમે એ એ લખી શકો છો અપીલ કરી શકો છો બસ આટલી જ વિગતો સાથે અસ્તુ જય હિન્દ